સમયસર પરિશિષ્ટ અધિકારની અંદરમાં એક એક શક્તિનું વર્ણન એક લીટી, બે લીટી, ત્રણ લીટીમાં, અને ગુરુદેવશ્રીના પ્રવચન આખો આત્મવૈભવ સમયસર જેટલું પરમાગમ. તો પૂજ્ય ગુરુદેવશ્રી મહિડા અને એમણે જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિ આ કાળને વિશે અદ્ભુત છે. અનાદિકાળથી અનંત તીર્થંકર પરમાત્માના સમોસરણની અંદરમાં એક વાત જીવને નથી સમજાણી, તો એ છે કે હું પરમાત્મા છું એવી દ્રષ્ટિ નથી થઈ. પરમાત્મા થવાની દ્રષ્ટિ થઈ, પરમાત્મા છું એવી દ્રષ્ટિ ન થઈ. એણે હંમેશા સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો, ભગવાન બનવાનો પ્રયત્ન કર્યો, પણ એ સમયે અનાદિ અનંત પોતે ભગવાન છે એવા ભગવાનનો વિરોધ કર્યો એ વાત એને સમજાણી નથી. રાગ જીવમાં થતો જ નથી, રાગમાં રાગ જીવમાં થાય એવો કોઈ આત્માનો ગુણ જ નથી. રાગનું ગ્રહણ કોઈ દિવસ થયું જ નથી, રાગનો ત્યાગ કોઈ દિવસ થતો જ નથી એવી વસ્તુ વ્યવસ્થા હોય અને એમ માને કે રાગ જીવની પર્યાયમાં થાય છે. પ્રભુ નથી થતો રાગ જીવની પર્યાયમાં. તને ભ્રાંતિ થઈ છે કે જીવની પર્યાયમાં થાય છે? ભ્રાંતિ થઈ છે પણ રાગ નથી થયો. અદ્ભુતમાં અદ્ભુત ગુરુદેવશ્રીનું 72મી ગાથા ઉપરનું કર્તા કર્માધિકારનું પ્રવચન આપણે સાંભળ્યું. આત્માની શક્તિઓનો વિચાર કરે, વસ્તુ વ્યવસ્થાનો વિચાર કરે તો સમજાયા વિના રહે નહીં કે ઉત્પાદવય ધ્રુવ એવી આત્મામાં એક શક્તિ છે. ક્રમરૂપ પ્રવર્તું, અક્રમે વર્તું, પર્યાયો બધી ક્રમ વર્તે, ક્રમરૂપે પ્રવર્તે અને અનંત ગુણો અક્રમે રહે એવો આત્માનો એક સ્વભાવ છે, એવો એક ગુણનો સ્વભાવ છે. અને એ ગુણનો ધરનાર દ્રવ્ય છે, એ દ્રવ્ય તે હું છું એવી દ્રષ્ટિ થાય છે ત્યારે એણે ગુણને માન્યું કહેવાય. ક્રમબદ્ધને ક્રમબદ્ધ માન્યું ક્યારે કહેવાય? કે જ્યારે આવી વસ્તુને જોવે ત્યારે. એ આવી વસ્તુને નથી જોતું, હું આવા અનંત ગુણને ધરનાર જે ભગવાન આત્મા છે એની સામું નથી જોતું. રાગરૂપે પરિણમે એવો કોઈ ગુણ જ નથી આત્માની અંદરમાં. રાગને ગ્રહણ કરે એવી કોઈ વ્યવસ્થા જ નથી જીવની અંદરમાં. રાગને ત્યાગ કરવાની કોઈ વ્યવસ્થા જ નથી જીવની અંદરમાં. અને એ માને છે મારામાં રાગ થાય છે, જીવની પર્યાયમાં રાગ થાય છે અને એ રાગનો અભાવ કરવો છે. પ્રભુ એક વાતનો વિચાર કરીએ આપણે કે જે વિકલ્પ આવે છે એ વિકલ્પ શું છે? ચાહે દયાના વિકલ્પ, દાનના વિકલ્પ, વ્રતના વિકલ્પ, ભક્તિના વિકલ્પ, પૂજાના વિકલ્પ, શાસ્ત્ર સ્વાધ્યાયના વિકલ્પ, એ વિકલ્પ કોનું પરિણમન છે? મનનું પરિણમન છે. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન જડ છે, તો એ જડના પરિણમનને તું ચેતનનું પરિણમન માની કેવી રીતે શકે છે? વિકલ્પ, કોઈ પણ વિકલ્પ, એ વિકલ્પ આત્મામાં અભાવ છે, એ મનનું પરિણમન છે, બુદ્ધિનું પરિણમન છે, મનના અવલંબનને થયેલું પરિણમન છે. એટલે એ જળનું પરિણમન છે અને જળના પરિણમનને એ જીવની પર્યાયમાં સ્થાપે છે, સ્થાપે છે ને પછી ઉથાપવાનો પ્રયત્ન કરે છે. સ્થાપવું પણ ખોટું ને ઉથાપવું પણ ખોટું. કારણ કે જે જીવની પર્યાયમાં થતું, જીવમાં શું થાય, કાર્ય શું થાય, ક્રમરૂપે શું પરિણમે, તો કે જેના જે ગુણો હોય એ ગુણોનું પરિણમન ક્રમરૂપે થાય. ગુરુદેવશ્રી ફરમાયું કે અનંત ગુણોનું ક્રમરૂપે પરિણમન થાય છે. તો જે ગુણો છે એનું ક્રમરૂપે પરિણમન થાય, તો રાગ નામનો કોઈ ગુણ છે તો એનું પરિણમન થાય કેવી રીતે? જ્યારે એનું પરિણમન જ નથી થતું તો એનો અભાવ થાય કેવી રીતે? આપણી સમજણ જ વિપરીત છે. વસ્તુ જેવી છે, જેટલી છે, જેવડી છે, જે રીતે છે તેટલી તેવી તેવડી તે રીતે આપણે એને સમજતા નથી. જે વસ્તુ પોતામાં જે જળભાવ છે એ જળભાવ ચેતનમાં આવતો નથી, જે જળભાવ ચેતનમાં આવતો નથી એ જળભાવનો અભાવ થાય કેવી રીતે? હા, આવે છે જીવની પર્યાયમાં. શું આવે છે? તો કે ભ્રાંતિરૂપ વ્યવહાર આવે છે જીવની પર્યાયમાં, થાય છે અજ્ઞાનરૂપ ભ્રાંતિરૂપ વ્યવહાર થાય છે. એ છોડીને બીજું કાંઈ જ નથી થતું. રાગને પોતાનો માને તો એ ભ્રાંતિ છે. હવે એ ભ્રાંતિ જીવની પર્યાયમાં થઈ, પણ એ ભ્રાંતિ થતાં જીવની પર્યાયમાં શું થયું? જ્ઞાન વયું ગયું, જ્ઞાન મટી ગયું, જ્ઞાન ક્યાંય ચાલ્યું ગયું, જ્ઞાન ક્યાંય ઓછું થયું,
જ્ઞાને જ્ઞાયકને જાણવું છોડી દીધું, જ્ઞાને રાગને ગ્રહણ કરી લીધું, જ્ઞાને રાગને ગ્રહણ કર્યું નહીં અને જ્ઞાને જ્ઞાયકને છોડ્યું નહીં, પણ એવું એણે માન્યું નહીં એટલો એનો દોષ. તો ભાઈ દોષ મટે કેવી રીતે? જેવું છે એવું માની લે ભાઈ. કેટલું સહેલું છે, માર્ગ અત્યંત સરળ છે, સુગમ છે, સહજ છે, સ્વાભાવિક છે. તું માર્ગને માર્ગથી નથી જોતો. આત્મામાં જ્ઞાન ગુણ છે તો જ્ઞાન થાય છે. એ ક્રમરૂપને અક્રમરૂપ, ક્રમરૂપ પ્રવર્તું ને અક્રમરૂપ વર્તું, એવો એનો સ્વભાવ છે. તો એ ક્રમબદ્ધ માયનું ક્યારે કહેવાય? ગુરુદેવ કે ક્રમબદ્ધ માયનું ક્યારે કહેવાય? ક્રમરૂપ પ્રવર્તે છે માયનું ક્યારે કહેવાય? જ્યારે એને ધરનાર, એ ગુણનો ધરનાર દ્રવ્ય છે, દ્રવ્યની દ્રષ્ટિ કરે તો માયનું કહેવાય. ક્રમબદ્ધ ક્રમબદ્ધ બોલ્યા કરે એ ક્રમબદ્ધને એણે માન્યું જ નથી. ક્રમબદ્ધ બોલે નહીં, ક્રમબદ્ધ માને અને માનીને એની દૃષ્ટિ ક્રમબદ્ધ પર્યાય ઉપરથી હટી જાય. એનો ધરનાર એવો જે અનંત ગુણોનો ધરનાર એવો દ્રવ્ય છે, દ્રવ્યની દ્રષ્ટિ થઈ જાય, એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ વહી જાય, તો એણે ક્રમ અક્રમરૂપ પ્રવર્તતા એવા જે પોતાના ગુણ જે છે એને ગુણને માન્યો કહેવાય. ત્યારે અકર્તૃત્વ શક્તિ એણે માન્ય કહેવાય, ત્યારે એણે અકાર્ય કારણ શક્તિ એણે માન્ય કહેવાય. સ્વભાવ તો જેવો છે એવો છે, સ્વભાવની અંદરમાં પ્રભાવ આવતો નથી. પ્રભાવ મારો છે એવી એને ભ્રાંતિ થઈ છે, પણ એ વખતે એને ભ્રાંતિ થઈ વખતે સ્વભાવને કાંઈ થયું? સ્વભાવમાં કાંઈ કમી આવી? સ્વભાવમાં કાંઈ ફેરફાર થયો? નિગોદની અંદરમાં કાંઈ ઘટી ગયું? મોક્ષની અંદરમાં કાંઈ વધી જશે? તો એ જે ત્રિકાળ તત્વ છે એ તો એકરૂપ રહે છે, એમાં તો કાંઈ થતું જ નથી, કાંઈ ફેરફાર થતો જ નથી. અનાદિ અનંત એકરૂપ રહે છે. એવી વસ્તુ જે છે તે હું છું એવું તું જાણ પહેલાં, કારણ કે શ્રદ્ધાન ત્યારે થશે જ્યારે તું સાચું જાણીશ. ત્યારે જાણેલાનું શ્રદ્ધાન હોય છે. જ્ઞાન જેવું જાણે છે, શ્રદ્ધા એવું માને છે. એ જ્ઞાનની અંદરમાં હું પરનો કરતા રાગનો કરતા રાગ જીવની પર્યાયમાં થાય છે એવી તારી સમજણ છે, એવું તારું જાણપણું છે, તો શ્રદ્ધા પણ એની થાય છે. હું રાગી, મારામાં જ્ઞાન થાય છે અને જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. હર સમય જ્ઞાયક જ જણાય છે એવી જો વ્યવસ્થા હોય, છઠ્ઠી ગાથામાં પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્પષ્ટીકરણ કે જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે, એકાંતે જ્ઞાયક જ જણાય છે, એકાંતે શબ્દ વાપર્યો છે ગુરુદેવે. એ વ્યવસ્થા છે, જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે, દ્રવ્ય જ જણાય છે, પોતે જ જણાય છે, એવી વ્યવસ્થા છે. હવે એ હું છું એવું તું જાણતો નથી એટલે એવું તું માનતો નથી. જ્ઞાનમાં રાગ આવે છે, જ્ઞાનમાં રાગનું ગ્રહણ થાય છે, તો તું રાગના ત્યાગની ચર્ચા શા માટે કરે છે? જે રાગ તારામાં થતો જ નથી, રાગ તારામાં આવતો જ નથી, રાગને તું ગ્રહણ કરતો જ નથી, ગ્રહણના ત્યાગ જે ગ્રહણ નથી કર્યો એના ત્યાગની ચર્ચા તું કરે છે શા માટે? જે તારી વસ્તુ જ નથી, એ સ્વયં આવી છે, સ્વયં જશે. ક્રમબદ્ધ છે ને પ્રભુ, ક્રમબદ્ધ છે તો હટાવી દે પર્યાય ઉપરથી દ્રષ્ટિ. ક્રમબદ્ધને જો તું માને છે, ગુરુદેવને તું માને છે, તો એક વખત પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટાવે, એનું નામ ક્રમબદ્ધથી દ્રષ્ટિ હટાવી. અને એ દ્રષ્ટિ હટાવી કહેવાય ક્યારે? કે જ્યારે દ્રવ્યની દ્રષ્ટિ કરે ત્યારે. ક્રમબદ્ધ માનીને જ્યારે થવાનું હશે ત્યારે થશે એમ કરીને સ્વચ્છંદી ન થાય, પણ ક્રમબદ્ધને માનીને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને સ્વચ્છંદી થાય, સ્વમાં છંદાઈ જાય, સ્વમાં ટંકોત્કીર્ણ થઈ જાય, એવું વિધાન છે વસ્તુનું. આખા પ્રવચનની અંદરમાં દ્રવ્યની દ્રષ્ટિની વાત ગુરુદેવે 25 વખત કરી. પ્રભુ વિધાન જ એટલું છે, એ છોડીને બીજું કોઈ વિધાન છે નહીં. તું ગમે એટલો વિસ્તાર સમજ, ગમે એટલા વિસ્તારની ચર્ચા કર, સમેટીને આવવાનું છે દ્રવ્ય ઉપર. અનંત ગુણોનો ધરનાર એક દ્રવ્ય છે એની ઉપર આવવાનું છે. ક્રમરૂપ પ્રવર્તું અને અક્રમે વર્તું એવો એનો ગુણ છે, એવો એનો સ્વભાવ છે. રાગ એ પૂતગલનો સ્વભાવ છે, જડ સ્વભાવ છે, એ રહેતું નથી, ટકતું નથી, ચાલ્યું જાય છે, નીકળી જાય છે. તારું નથી માટે નીકળી જાય છે, તારું નથી માટે એનો અભાવ થાય છે. તારામાં આવ્યું નથી, તારામાં રહેતું નથી, તારાથી એને હટાવવાનું નથી. આશ્રવ જળના પરિણામ છે. હવે જે જળના પરિણામ છે એનો તો અભાવ કરવાનો પ્રયત્ન કરે છે. 14 ગુણસ્થાન છે પૂતગલના પરિણામ છે.
ગુરુદેવશ્રીની વાણીનો આપણે શાંતિથી, એક પ્રવચનનો શાંતિથી વિચાર કરીએ તો આખું શુદ્ધાત્માને આરપાર દેખાડી દે છે. ગંભીરતાપૂર્વક આપણે એ વાતને સાંભળતા નથી, ગ્રહણ નથી કરતા. ગુરુદેવ એક એક વાત જેટલી સ્પષ્ટ કરે છે કે રાગાદિભાવ જીવના નથી. રાગાદિભાવ જીવના નથી તો કોના છે? તો કે જીવના નથી તો અજીવના છે. જીવના નથી એ અપેક્ષા અજીવના છે. સ્પર્શ રસગંધ વર્ણવાળા છે એમ નહીં. પૂતગલ કીધું એટલે પૂતગલ એટલે જેમાં સ્પર્શ રસગંધ વર્ણ છે એવા નહીં, પણ એ જીવના નથી. જીવના નથી તો અજીવ છે. ભગવાન આત્માને, ત્રિકાળી દ્રવ્યને ભગવાન આત્માને જીવ કહ્યો તો એ અપેક્ષા પર્યાયને અજીવ કીધી, પર્યાયને અજીવ કીધી. નિયમસારના પ્રવચનમાં ત્રિકાળ પરમાત્મા છે તે હું છું તેને છોડીને જે કાંઈ પણ છે એ અજીવ છે. અજીવ, જીવ નથી, હું નથી. પ્રભુ એક વખત એવો વિશ્વાસ તો કર, એક વખત એવું શ્રદ્ધાંત તો કર, એક વખત એવું સાચો જ્ઞાન તો કર કે મારામાં શું થાય છે. જે સમયે રાગ થાય છે એ સમયે જ્ઞાન થાય છે કે નથી થતું? રાગ જીવમાંથી આવે છે કે નથી આવતો? રાગ જીવમાં જાય છે કે નથી જતો? અને જીવમાંથી આવતો નથી, જીવમાં જતો નથી તો અધરથી આવે છે ને અધર જાય છે? નિર્ણય તો કરવો પડશે. વ્યવહારનું જ્ઞાન કરાવીને એ છોડવાનું છે. કારણ કે એ વ્યવહાર જ્ઞાન કરાવવા માટે કીધું એને તું સાચું માની લઈશ તો એ પક્ષ થશે, ને એ વ્યવહારનો પક્ષ એ મિથ્યાત્વ છે. જીવની પર્યાયમાં ભૂલ છે એનું જ્ઞાન કરાવ્યું. હવે જ્ઞાન કરીને હવે શું કરવાનું? જીવમાં તો છે ને, જીવમાં તો છે ને, જીવમાં તો છે. પ્રભુ મિથ્યાત્વ થઈ જશે. નથી જીવની અંદરમાં, એનો વ્યવહારનો પક્ષ છોડાવવા માટે વ્યવહારનું જ્ઞાન કરાવીને નિશ્ચયનું શ્રદ્ધાન કરાવ્યું છે. સમ્યક દર્શન થશે કેવી રીતે? રાગ જીવની પર્યાયમાં છે, રાગ જીવની પર્યાયમાં છે, રાગનો અભાવ કરવો છે, રાગનો અભાવ કરવો છે, એ ભાવે થશે સમ્યક દર્શન? વિધાન જ નથી, વ્યવસ્થા જ નથી. વ્યવહારનો પક્ષ એટલે મિથ્યાત્વ. પછી ગુણગુણીના ભેદની ચર્ચા હોય, પર્યાયના નવ ભેદોની ચર્ચા હોય, જીવની પર્યાયમાં રાગ થાય છે એની ચર્ચા હોય, જે પણ વ્યવહારના કથનો છે એ બધા જીવને અનાદિથી પક્ષરૂપે રહ્યા છે અને એ જ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ ટાળવાનો ઉપાય એ છે કે એવું જ્ઞાન કરીને મારામાં વ્યવહાર આવ્યો જ નથી, રાગ મારામાં થયો જ નથી, મારામાં તો જ્ઞાન થયું છે. આત્મામાં, આત્માના પર્યાયની અંદરમાં જ્ઞાન થયું છે એ પણ વ્યવહારનું વચન છે. જ્ઞાન પર્યાયમાં જ્ઞાનનું જ્ઞાન થાય છે એ પર્યાયનો ભલે નિશ્ચય હોય પણ વચન વ્યવહારનું છે. પર્યાયનો નિશ્ચય તો છે, જ્ઞાન પર્યાયમાં જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે, જ્ઞેયોનું જ્ઞાન નથી થતું. તો જ્ઞેયનું જ્ઞાન નથી થતું એ અપેક્ષા જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે કે જ્ઞાયકનું જ્ઞાન થાય છે? જેટલા ભેદ પ્રભેદોની અંદરમાં પ્રવર્તીશ, જેટલા ભેદ પ્રવર્તોની અંદરમાં ચિંતન મનન કરીશ, એટલી અભેદ વસ્તુ લક્ષમાં નહીં આવે. પ્રભુ ભેદ જાણવા માટે છે અને અભેદ શ્રદ્ધવા માટે છે. અભેદ તે હું છું એવી દ્રષ્ટિ થયા વિના ગુણોનું સાચું જ્ઞાન, પર્યાયનું સાચું જ્ઞાન થતું નથી. દ્રવ્ય પર્યાયનું યથાર્થ જ્ઞાન જ પ્રમાણ જ્ઞાનમાં એટલે અનુભવ જ્ઞાનમાં થાય છે. પ્રભુ એક વખત જેવી વસ્તુ છે એવી વસ્તુને તું જાણ, અને જાણીશ અને એને ચિંતન મનનની અંદરમાં ન્યાયથી લોજિકથી વિચાર કરીશ તો વાત સમજાશે કે વાત તો આટલી જ છે. ગુરુદેવ જેટલી વાત કહે છે એટલી જ વાત છે. એક શક્તિનું જે સ્વરૂપ સમજાણું તો અનંત શક્તિનું સ્વરૂપ સમજાણું, અને અનંત શક્તિનો ધરનાર એક દ્રવ્ય છે, દ્રવ્યની દ્રષ્ટિ થઈ તો ગુણ પર્યાયને જેમ છે તેમ જાણે. કરવાનું શું છે? વસ્તુ સ્વભાવથી પરિપૂર્ણ છે, પર્યાય સ્વભાવથી ક્રમબદ્ધ છે. નથી પર્યાયમાં કંઈ કરવાનું, નથી દ્રવ્યમાં કંઈ કરવાનું. ફક્ત દ્રવ્ય તે હું છું એવી દ્રષ્ટિ કરવાની છે, એવી માન્યતા કરવાની છે, એવો વિશ્વાસ કરવાનો છે.
એ વિશ્વાસ એણે આજ દિવસ સુધી નથી કર્યો. માર્ગની અંદરમાં એને કાંઈ જ કરવાનું નથી, કાંઈ કરતાં કાંઈ જ કરવાનું નથી. એટલે સોગાનીજી સાહેબ કહે છે, કરવું તે મરવું છે. એટલે અનુભવ કરવું છે એવો અભિપ્રાય, પણ મરવા બરાબર છે. કારણ કે કરવું છે તો તે કરતાપણાનો ભાવ આવ્યો હતો, એ કરતાપણાના ભાવમાં ત્રિકાળ અકર્તા સ્વભાવનો વિરોધ આવ્યો. તરી દરેક વાત ત્રિકાળ નાયક ભાવથી ચાલવી જોઈએ, નહીં કે પરિણામથી. પરિણામની અંદરમાં જે થવાવાળું છે તે થાય છે, અનુભવ થાય છે, મોક્ષ માર્ગનો જન્મ થાય છે, શ્રેણી થાય છે, શ્રેણી ચડે છે, મોક્ષ થાય છે, એ બધી પર્યાયની વ્યવસ્થા છે, એની કોઈ ના નથી. ત્રિકાળી ધ્રુવ સ્વભાવની અંદરમાં શું છે તો કે સ્વભાવથી પૂર્ણ છે. હું કોણ છું, પર્યાયમાં જે થાય છે તે કે જે ત્રિકાળ છે તે. તો ગુરુદેવ શ્રી કે જે પ્રગટ છે તે હું, જે પ્રગટ છે તે સ્વદ્રવ્ય, અને જે પ્રગટ થાય છે તે પરદ્રવ્ય. પર્યાય પ્રગટ થાય છે, ચાહે બંધની હોય, ચાહે મોક્ષ માર્ગની હોય, ચાહે મોક્ષની હોય. જે પ્રગટ થાય છે તે પરદ્રવ્ય, અને જે ત્રિકાળ છે તે સ્વદ્રવ્ય. તો જે ત્રિકાળ છે તે હું, અને જે થાય છે તે હું નહીં. એવું જ્ઞાન કરીને ત્રિકાળી ધ્રુવ સ્વભાવનું શ્રદ્ધાંત તો એને કરવું જ પડશે. કે માર્ગ એક જ છે, એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, એક પંથ છે, એક માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. સમ્યક દર્શન પ્રાપ્ત માત્ર એક માત્ર વિધિથી થાય છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા હતા, નીકળવાનો એક માર્ગ અને ફસાવાના અનંત માર્ગ. અપેક્ષાઓ અનંત છે, તો અનંત અપેક્ષાઓને સમજાવનારી નહીં અનંત છે. તો કઈ કઈ નહીં તું ચર્ચા કરીશ, ને કઈ કઈ નહીં તું વાતને સમજીશ. તું એટલું સમજી લે કે વસ્તુ છે એ નયાતીત છે, અને નયાતીત વસ્તુ નયોના માધ્યમથી સમજી શકાતી નથી. નયોના માધ્યમથી એને બતાવી શકાય છે, નયોના માધ્યમથી એનો નિર્ણય થઈ શકે છે, પણ નયોના માધ્યમથી એનો અનુભવ નથી થતો. નય નિર્ણય કરવા માટે કામની છે, અનુભવ કરવા માટે નકામી છે. જ્યારે નયોનો પક્ષ છૂટે છે અને સ્વભાવના પક્ષમાં આવે છે ત્યારે અનુભૂતિ થાય છે. અને નયોનો પક્ષ જ નથી છૂટતો, કાંઈ વ્યવહાર નહીંથી જોવે, કાંઈ નિશ્ચય નહીંથી જોવે. અને નય સાપેક્ષ છે, એટલે એક નહીંથી જોવે તો એનો પ્રતિપક્ષ ઊભો થાય. સ્વભાવનું શ્રદ્ધાન જે રીતે થવું જોઈએ એ રીતે થતું નથી. કારણ કે નિશ્ચય નહીં કે છે કે આત્મા શુદ્ધ છે, વ્યવહાર નહીં કે છે કે અશુદ્ધ છે. હવે આત્મા નિશ્ચય નહીં કે છે માટે શુદ્ધ છે કે સ્વભાવથી શુદ્ધ છે. જે સ્વભાવથી શુદ્ધ છે ને તું સ્વભાવથી શુદ્ધ છે, એમાં અપેક્ષાનું શું કામ છે? એ વસ્તુને સ્વભાવથી જોતો નથી એનો દોષ છે. વસ્તુને સ્વભાવથી જોવે તો દોષ ટળી નહીં, જેવો સ્વભાવ છે એવો સ્વભાવ પ્રગટ થઈ જાય. કારણ કે સ્વભાવ પ્રગટ છે, પ્રગટ સ્વભાવ કરવાનો નથી, એ અપ્રગટ નથી. સ્વભાવ પ્રગટ છે, તું એની દ્રષ્ટિ નથી કરતો માટે અપ્રગટ છે એવું તને લાગે છે. આત્મા ત્રણ કાળની અંદરમાં અપ્રગટ હોતો નથી. પ્રકાશમાન છે, વિદ્યમાન છે, જ્વાજલ્યમાન છે, હાજરા હજૂર છે, વ્યક્ત છે, સદાય સર્વદા સૌ કોઈ જીવને. ફક્ત એની દ્રષ્ટિ ત્યાં નથી માટે એને અપ્રગટ લાગે છે. તો માર્ગમાં તો જે મારે એની તલવાર છે, મ્યાનમાં લઈને ફરે એની નહીં. એ મ્યાનમાં લઈને ફરે, એને બધી ખબર છે કે સ્વભાવ આવો છે, નહીં આને કહેવાય, નહીંનું સ્વરૂપ આ છે, નહીં સાપેક્ષ હોય, સ્વભાવ નિરપેક્ષ હોય. સ્વભાવ નિરપેક્ષ હોય એટલે અનાદિ અનંત હોય, અનાદિ અનંત હોય એને કોઈની અપેક્ષા ન હોય, બધી એને ખબર છે. એ બધી વાત મ્યાનમાં રાખે છે, એ તલવાર કાઢીને બે કટકા નથી કરતો. અને આ માર્ગમાં તો જે બે કટકા કરે એનો માર્ગ છે, ક્ષત્રિયનું કામ છે. એટલે ગુરુદેવ કહેતા કે વાણિયાના હાથમાં માર્ગ આવી ગયો. એ મ્યાનમાંથી તલવારને કાઢે અને નાખે, કાઢે ને નાખે, એનો ઉપયોગ ન કરે. પ્રભુ, જે રાગ જળ સ્વભાવ છે એ તારે જળ સ્વભાવને કરવું છે શું? એ જળ સ્વભાવનો અભાવ કરવાની તું ચર્ચા શા માટે કરે છે? આશ્રમનો અભાવ કરવાની તું ચર્ચા શા માટે કરે છે? કારણ કે જે પ્રદેશે આશ્રમનો જન્મ થાય છે એ પ્રદેશે જ આશ્રમનો અભાવ થઈને સંવરનો જન્મ થાય છે. તો જો આશ્રમનો પ્રદેશ પરભાવ હોય તો સંવરનો પ્રદેશ સ્વભાવ કેવી રીતે હોઈ શકે, સ્વક્ષેત્ર કેવી રીતે હોઈ શકે? આશ્રમનું ક્ષેત્ર પરક્ષેત્ર છે તો સંવરનું ક્ષેત્ર પણ પરક્ષેત્ર છે.
વસ્તુને જોવાનું વિધાન સહેલું છે ભાઈ. અનંત ગુણોને ધરનાર એક દ્રવ્ય, ની દ્રવ્ય તે હું. પ્રમાણિકપણે, નીતિપૂર્વક, કારણ કે જૈન દર્શન નીતિમત્તાનો માર્ગ છે. પોતાની સાથે બેઈમાની કરે એ ચાલતી નથી. અંદરમાં કાંઈક અને બહારમાં કાંઈક એ ચાલતું નથી. પ્રમાણિકતાપૂર્વક જેવો પોતાનો સ્વભાવ છે એવું જાણે અને માને, અને એને અનુભૂતિ ન થાય એવું ત્રણ કાળામાં બનતું નથી. ગુરુદેવ સ્પષ્ટ દ્રવ્યની દ્રષ્ટિ થઈ તો સમ્યક દર્શન થયું. બસ એટલી જ વાત છે, એનાથી વધારે કોઈ વાત છે જ નહીં પ્રભુ. આખા પ્રવચનની અંદરમાં 5 વાર કીધી વાત, દ્રવ્યની દ્રષ્ટિ થઈ તો સમ્યક દર્શન થયું. કારણ કે સમ્યક દર્શન કોઈ પ્રગટ કરવાની ચીજ નથી. જેવી વસ્તુ છે એવી વસ્તુને જાણે અને માને તો એ પ્રગટ થતી વ્યવસ્થા છે. વસ્તુ શુદ્ધ છે ને શુદ્ધ જાણે અને માને તો જે પરિણામ પ્રગટ થયા એનું નામ સમકી છે. પણ સમ્યક દર્શન પ્રગટ થાય કેવી રીતે? કે દ્રવ્યની દ્રષ્ટિ કરતા. તો દ્રવ્યની દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન પ્રગટ થશે એ અભિપ્રાય દ્રવ્યની દ્રષ્ટિ કરે તો એ બેઈમાની છે પોતાની સાથે. એણે હું દ્રવ્ય છું એવું એણે માન્યું નથી. કારણ કે હું જે છે ને એ એક વચન હોય છે, જ્ઞાન બેનું અને શ્રદ્ધાને એકનું, નક્કી કરે બેમાંથી ને નિર્ણય કરે એકનું. તો હું પરમાત્મા જ છું એવો નિર્ણય કર્યા વગર સમ્યક દર્શનનો જન્મ કોઈ દિવસ થતો નથી. કોઈ પણ અપેક્ષા વગર નિરપેક્ષતાપૂર્વક સ્વભાવને સ્વભાવથી જોવે અને સ્વભાવનો જવાબ ન મળે એવું ત્રણ કાળમાં બનતું નથી. એક વખત વસ્તુને વસ્તુના સ્વભાવથી જો પ્રભુ. હવે આ ઉત્પાદ વય ધ્રુવ એ શક્તિ છે, તો શક્તિ છે તો એ શક્તિનું પરિણામ શું છે? તો કે પર્યાય ઉત્પાદ વય રૂપે ને વસ્તુ ધ્રુવ રૂપે રહે, એવો એનો સ્વભાવ છે, એ ગુણ છે. એવો એ ગુણને ધરનાર દ્રવ્ય છે. તો એ તું દ્રવ્યને દ્રષ્ટિ કરે તો ગુણનું જેવું છે એવું જ્ઞાન શ્રદ્ધાન થાય. પર્યાય ક્રમરૂપ ને હું અક્રમરૂપ, વાત તો તારી સાચી, પણ એ માયનું ક્યારે કહેવાય? કે જ્યારે દ્રવ્યની દ્રષ્ટિ કરે ત્યારે. વાત દ્રવ્યની દ્રષ્ટિ, દ્રવ્યની દ્રષ્ટિ, દ્રવ્યની દ્રષ્ટિ, દ્રવ્યની દ્રષ્ટિ ને દ્રવ્યની દ્રષ્ટિ છે, બીજી કોઈ વાત છે નહીં. બાકી બધો દ્રવ્યની દ્રષ્ટિ કરવા માટેનો વિસ્તાર છે કે ભાઈ આ તું નથી, આ તું નથી, આ રાગ જળભાવ છે, રાગ જળભાવ છે. શું કામ કે છે? કે તે માનો છે કે રાગ જીવમાં થાય છે, જીવમાં તને એના વિશેનું એકત્વ થાય છે, રાગ નથી થતો. એ સમજ પ્રભુ. રાગ વિકલ્પ છે, મનનું પરિણમન છે, જળનું પરિણમન છે. શ્રદ્ધાના પરિણામમાં એ ક્યાંય સમાતા નથી, જ્ઞાનના પરિણામમાં એ ક્યાંય સમાતા નથી. એ જળના પરિણામ છે, થાય જળમાં. મન જળ છે એવું માને, વિકલ્પને જળ ન માને. વિકલ્પ ક્યાં થાય છે? તો કે જીવની પર્યાયમાં. પ્રભુ, વિકલ્પ મનનું પરિણમન છે કે નહીં? ભેદનું પરિણમન છે કે નહીં? વસ્તુમાં એ ભેદ છે કે નહીં? નથી. તો જે વસ્તુમાં નથી એને તું જીવના પરિણામ માને, જીવની પર્યાયમાં માને. ઠીક છે પ્રભુ, એ તને વાત જે કરી હતી સાચી હતી, પણ એક જગ્યાએ સાચી હતી. તું ભૂલ નહોતો સ્વીકારતો, તો ભૂલ સ્વીકારવા માટે જીવની પર્યાયમાં થાય છે એ વાત હતી, કે એ ભ્રાંતિ તારા પરિણામની અંદરમાં થઈ છે. પર સાથેનું તે એકત્વ કર્યું છે, હું પર કરતા ધરતા છું એવું તે માન્યું છે, એ સ્વીકારવા માટે એ વાત હતી. જ્યાં એ સ્વીકારી લીધી કે ભૂલ તો મેં કરી છે, પછી તું તો અભૂલ સ્વરૂપ છો, પછી પર્યાયની ચર્ચા નથી, પછી જે ચર્ચા છે એ દ્રવ્યની છે. જો ગુરુદેવ કીધું એ વાત. રાગની એકતા બુદ્ધિ તે અધ્યવસાય, કર્મ જે પર છે તે મારા છે એવો ભાવ, એ બધાને ભિન્ન કયા હતા એ જીવ છે એવો અહીંયા હવે અધ્યવસનાદી ભાવો, જે શુભ જે ભાવ છે કે અશુભ જે ભાવ છે એ જીવ છે. પર્યાયમાં પર્યાય એ જીવ છે, દ્રવ્ય જીવ એ ત્રિકાળ એમાં એ નથી. પર્યાયની અંદરમાં દોષ છે એ અપેક્ષા એ જીવમાં થયો એમ કહેવામાં આવે છે. ત્રિકાળ જીવની અંદરમાં એ નથી. હજારે ત્રિકાળમાં નથી તો ત્રિકાળમાં શું છે? તો ત્રિકાળમાં શુદ્ધતા છે, પરિપૂર્ણતા છે, અનાદિ અનંત એકરૂપતા છે.
તો રાગમાં તને એનું એકત્વ થયું છે. તો સમ્યક દર્શન થાય કેવી રીતે? કે રાગનું એકત્વ એ જેમ મિથ્યાત્વ એમ દ્રવ્યનું એકત્વ એનું નામ સંકેત. વાત એકત્વની છે, સ્વની કે પરની. પરના એકત્વનું નામ સંસાર છે અને સ્વના એકત્વનું નામ મોક્ષ છે. જીવી એકત્વ છોડીને બીજું કાંઈ નથી કરી શકતો. પર્યાયની અંદરમાં ચાહે તો એ પરનું એકત્વ કરે, ચાહે તો સ્વનું એકત્વ કરે. સ્વનું એકત્વ કરે એટલે હું દ્રવ્ય છું એવું માને. કે એકત્વની વાત એટલે છે કે પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. પર્યાયમાં જેમ પર પદાર્થ નથી આવતા, પર્યાયની અંદરમાં જેમ રાગ નથી આવતો, એમ પર્યાયની અંદરમાં જ્ઞાયક પણ નથી આવતું. એકત્વ જ કરી શકે છે. એક પરની અંદરમાં એકત્વ બુદ્ધિ એનું નામ મિથ્યા દર્શન છે અને દ્રવ્યની અંદરમાં એકત્વ એનું નામ સમ્યક દર્શન છે. એકત્વનો અર્થ હું છું, બસ આનું નામ એકત્વ છે. અનાદિકાળથી શરીર તે હું છું એવું એણે માન્યું છે. કર્મનો ઉદય મને છે એવું માન્યું છે. રાગ મારામાં થાય છે એવું માન્યું છે એટલે હું રાગી છું એવું માન્યું છે. કર્મનો ઉદય મને છે, આ બધા ભાવો મને છે એવું એણે માન્યું છે. એ બધું એણે હું પણ કર્યું છે અહીંયા. તેનું નામ મિથ્યાત્વ છે, એનું નામ મિથ્યા દર્શન છે. હવે એની બદલે પર્યાય જેની છે, દ્રવ્યની પર્યાય છે, એમ કે હું દ્રવ્ય છું, તેનું નામ સમ્યક્ત્વ છે. જો ગુરુદેવ શ્રી શું કહે છે, 79મી પાના ઉપર છે. જ્યારે એમ કહ્યું કે રાગાદિ ભાવ જીવના નહીં, પેલો જ પેરેગ્રાફ છે 79 પાના ઉપર. જ્યારે એમ કહ્યું કે રાગાદિ ભાવ જીવના નહીં, જીવ સ્વભાવ નહીં, એ તો પૂતગલ સ્વભાવ છે. આ વાત કીધી છે કદમ કદમ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ. એમના જીવનની અંદરમાં હજારો વખત આ વાત કરી છે. કઈ વાત? રાગાદિ ભાવ જીવના નહીં, જીવ સ્વભાવ નહીં, એ તો પૂતગલ સ્વભાવ છે. પૂતગલ સ્વભાવ છે. સ્વભાવ નિરપેક્ષ હોય, સ્વભાવ અનાદિ અનંત હોય, સ્વભાવ એકાંતે હોય. પ્રભુ ગુરુદેવની એક લીટીને તો માની લે ને, આ એક વાક્યને માની લે, બેડો પાર છે. આ વાત એ માનવા માટે તૈયાર નથી થતો. એ વાત સાચી પણ એ વાત નિશ્ચય છે. વ્યવહારે તો પર્યાયમાં છે ને. પ્રભુ તારે વ્યવહારનું કામ શું છે? જે અસત્યાર વ્યવહાર અસત્યાર છે, અભૂતાર છે, જૂઠો છે. કળશ ટીકાની અંદરમાં બધી જગ્યા વ્યવહારને જૂઠો જૂઠો ને જૂઠો કીધો છે. જોઈ લેજો ખુદ કળશ ટીકા શા માટે જૂઠો કીધો. કારણ કે એવું સ્વરૂપ નથી. રાગ જ્ઞાનમાં આવતું નથી, જ્ઞાન રાગમાં જતો નથી. તો થયું શું છે કે એકત્વ થયું છે, વિપરીતતા થઈ છે. જેવો સ્વભાવ છે એનાથી વિપરીતતા થઈ છે. હવે વિપરીતતા માટે કેવી રીતે? તો કે જેવો આવો વિપરીત સ્વભાવ જેવો છે એવો તું જોઈ લે છે. રાગાદિ ભાવ જીવના નહીં તો પૂતગલ સ્વભાવ છે. કઈ અપેક્ષા? કેમ કે સ્વભાવમાં નથી, સ્વભાવમાં નથી અને નીકળી જાય છે. તું શા માટે મારામાં થાય છે એવું લે છે પ્રભુ? વિકલ્પ તારામાં થાય છે કે તારો નિર્વિકલ્પ? સ્વભાવ તો નિર્વિકલ્પ છે, તો વિકલ્પ તારા થયા કેવી રીતે? વિકલ્પ તો મનાશ્રિત પરિણામ છે, જળાશ્રિત પરિણામ છે. તો એ વિકલ્પ જળમાં થાય છે. પછી એ પૂજાનો વિકલ્પ હોય, શ્રદ્ધાનો વિકલ્પ હોય, શાંતિનો વિકલ્પ હોય, સ્વાધ્યાયનો વિકલ્પ હોય, દર્શનનો વિકલ્પ હોય, ચિંતન મનનનો વિકલ્પ હોય, પણ એ વિકલ્પ થાય છે જળમાં. એ પૂતગલના પરિણામ છે. જણાય છે જ્ઞાનમાં, એ જણાતા મેં કર્યા, મેં સ્વાધ્યાય કર્યું, મેં ચિંતન કર્યું, મેં ખૂબ ઘૂલન કર્યું, મેં એટલે કોણ? એ જે જળ વિકલ્પ છે તે મેં, કે જે નાયક છે તે મેં. પ્રભુ તે મેં પણ ખોટી જગ્યાએ સ્થાપ્યું છે. જે તારું નથી, તારામાં નથી, તારે કારણે નથી, તારા આધારે નથી, તારા દ્વારા નથી, તારા માટે નથી, તું એનું કારણ નથી, એ તારું કાર્ય નથી, તું એનો કરતા નથી, એ તારું કર્મ નથી. એવી જે વ્યવસ્થા છે એ તું મારામાં થઈ. અને અનાદિ અનંત તારો સ્વભાવ છે, એ અનાદિ અનંત પરિણમી રહ્યો છે. એને સ્વીકારવા માટે તૈયાર જ નથી. જ્ઞાનમાં નાયક જ જણાય છે એવી અનાદિ અનંત વ્યવસ્થા છે.
વ્યવસ્થા છે બધાને, નિગોદથી લઈને સીધ સુધી બધા જીવોને. જ્ઞાયક જ જણાય છે, તો તું જ્ઞાયકની સામું નથી જોતો. દ્રષ્ટિ કર કે હું જ્ઞાયક છું, જણાઈ જશે, અનુભવમાં આવી જશે. એ અપેક્ષા એ દ્રષ્ટિના વિષયને સિદ્ધ કરવા, એનો વિષય તો એ નથી, પણ એની પર્યાયમાં રાગે નથી. પર્યાયમાં રાગે નથી, કારણ કે ગુરુદેવ હમણાં કીધું ગ્રહણ ત્યાગ શૂન્યત્વ શક્તિ. રાગનો ગ્રહણ એ નથી ને રાગનો ત્યાગ એ નથી. એ વાત કે જેની પર્યાયમાં રાગે નથી, વસ્તુને વસ્તુથી જોવામાં આવે તો અત્યંત સ્પષ્ટ છે. વ્યવહારના વચનોને સાચું માનીશ તો પ્રભુ એમાં ભ્રાંતિ છોડીને બીજું કાંઈ નહીં થાય. અને વ્યવહાર નિયમથી નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય છે. જેને નિશ્ચય નથી એને વ્યવહાર નથી. જેના પૈસામાં, જેના ખિસ્સામાં પૈસા હોય પૈસા વાપરે ને, જે ન હોય ક્યાંથી વાપરે. તો વ્યવહાર પણ નિશ્ચયપૂર્વક જ હોય છે. નિશ્ચય વિનાનો વ્યવહાર વ્યવહારાભાસ હોય છે. તને ભ્રાંતિ થઈ છે કે આ વ્યવહાર છે, વ્યવહાર છે. પ્રભુ વ્યવહાર એટલે શું? જેવું નથી એવું કહેવામાં આવે એનું નામ વ્યવહાર, વિકલ્પનું નામ વ્યવહાર, ભેદનું નામ વ્યવહાર, મનાશ્રિત પરિણામનું નામ વ્યવહાર, જળના પરિણામને જીવના કહેવાય એનું નામ વ્યવહાર. તો આમાં સાચું શું? તો કે કાંઈ સાચું નથી, બધી ભેદ અપેક્ષાએ ચર્ચાઓ છે. બારમાં ઘટના સંયોગની અંદરમાં, નિમિત્તની અંદરમાં શું છે એનું જ્ઞાન કરવા માટેની વાત કરી છે. એને તું સ્વભાવ શા માટે સમજે છે? જે સંયોગમાં છે એને તું સ્વભાવમાં લે છે. નિમિત્તની વાત છે, તું નિમિત્તને પણ પોતાના સ્વભાવની અંદર, એનો કરતા તું એને માને છે. નિમિત્ત એટલે અકિંચિત કર, નિમિત્ત એટલે સાક્ષી. સાક્ષી કરે શું? પણ એની પર્યાયમાં રાગે નથી. આ એક વાત છે ને ભાઈ, જીવનની અંદરમાં ટંકોત્કીર્ણ કરવા જેવી છે કે જ્યાં જ્યાં વ્યવહારની વાત કરવામાં આવી કે જીવની પર્યાયમાં રાગ થાય છે આપણે પાછળથી જોડી દેવું એવું નથી. કે આ વ્યવહારનું વચન છે આવું નથી. જીવની પર્યાયની અંદરમાં જ્ઞાન થાય છે. તો જ્ઞાનને રાગ જુદા પડે ને સુગાનીજી સાહેબને, એટલે સમાધિ દિવસ ઉજવશું આપણે. જ્ઞાનને રાગ જુદા છે તો જુદા પડ્યા, કે જુદા છે ને જુદા જાણ્યા અને જુદા હતા જ. તું માનતો તો મારામાં થતા, તો એ ભ્રાંતિ નીકળી ગઈ. જુદા કરવાના નથી, જુદા જાણવાના છે. હવે એને તું પુરુષાર્થ કે તો પુરુષાર્થ છે ને સહજતા કે તો સહજતા છે. ક્યાંથી લે છે એની ઉપર ડિપેન્ડ કરે છે બધી વાત. સ્વભાવથી લે તો સરળ છે, સ્વભાવથી લે તો સહજ છે, સ્વભાવથી લે તો સ્વયં પોતે છે. અને જ્ઞાન દર્શન ચારિત્ર સ્વભાવ છે કે રાગ સ્વભાવ છે? મન વચન કાયા સ્વભાવ છે? શું સ્વભાવ શું છે? વિકલ્પ સ્વભાવ છે એવું છે? એ બધા જળના પરિણામ છે, આપણે એક્સેપ્ટ કરીએ છીએ. અને જ્યાં મૂળભૂત વાત આવે, ભેદજ્ઞાનની વાત આવે, ત્યારે અભેદ વસ્તુ તે હું, જે જુદા પડી જાય છે, નીકળી જાય છે, તે હું નહીં, મારા નહીં, મારામાં નહીં, મારી સાથે કોઈ સંબંધ નહીં, એ કહેતા એ અચકાય છે. અચકાવાથી આ માર્ગની અંદરમાં કામ નથી ભાઈ. ગુરુદેવ કે વાણીઓ શું કરે? આ કોઠીનું ધન ઓલી કોઠીમાં, ઓલી કોઠીનું ધન આ કોઠીમાં, એવું કે પ્રમાણથી આમ ને નિશ્ચયથી આમ ને વ્યવહાર ત્યાં એમ નહીં. આ હું છું, બીજું કાંઈ નહીં, બસ એટલી વાત. હું પરમાત્મા છું એટલી વાત, બીજી કોઈ વાત નહીં ભાઈ. ગુરુદેવશ્રી જેવા સર્વોત્કૃષ્ટ વક્તા આપણને મળ્યા વિશ્વની અંદરમાં, એ પુરુષ જેવો કોઈ વક્તા થવો મુશ્કેલ. અને એનો આપણને પ્રત્યક્ષ યોગ થયો, એની પ્રત્યક્ષ વાણી આપણી પાસે રહી ગઈ. આવા સર્વોત્કૃષ્ટ વક્તા મળે અને આવું સમજાવે કે પર્યાયમાં રાગે નથી, ત્યાં તો એમ સિદ્ધ કરવું છે ને કે જીવનો સ્વભાવ નથી. બસ આપણે એનું કામ છે
જીવનો સ્વભાવ શું છે એની સાથે કામ છે. જીવનો સ્વભાવ જ્ઞાન છે ને, રાગ નથી. તો હવે જે નથી એની સાથે મારે કાંઈ કામ નથી, જે છે એની સાથે કામ છે. તો એ જ્ઞાનમાં શું છે? તો કે જ્ઞાનમાં સ્વ પર જણાય છે. જે જ્ઞાનની અંદરમાં સ્વ પણ જણાય છે અને પર પણ જણાય છે. અનાદિકાળથી પર સામું જોતો હતો, હવે આજે તું સ્વની સામું જો. શું જો? હું જ્ઞાયક છું એમ જો, હું જ્ઞાયક છું એમ માન, હું જ્ઞાયક છું એમ વિશ્વાસ કર. તો શું થશે? જે થવું હશે એ થશે. તું એની ચિંતા છોડી દે, શું થશે અપેક્ષા નહીં રાખ. સ્વભાવથી જ્ઞાયક છો એવું નક્કી કર, સ્વભાવથી જ્ઞાયક છો એમ નિર્ણય કર. સ્વભાવ કીધો છે ને, ત્યાં ચૈતન્યમાં એમ નથી લીધું, ત્યાં ચૈતન્ય સ્વભાવમાં એ નથી, એમ છે. તેથી ચૈતન્ય સ્વભાવનો ત્રિકાળી જ્ઞાયક અનંત ગુણનો પિંડ, એ તો અનંત ગુણ, તો સ્વભાવ શુદ્ધ છે. અનંત ગુણમાં કોઈ એવો એકેય ગુણ નથી કે વિકાર કરે. સ્વભાવ શુદ્ધ છે, એક પણ ગુણ એવો નથી કે જે વિકાર કરે. અનંત ગુણમાં એક પણ ગુણ એવો નથી કે જે વિકાર કરે. અને તું કે છે જીવની પ્રિયમાં થાય છે, ગુણોનું પરિણામ ને તું સ્વીકારતો નથી. અને જે પરભાવ છે, પરદ્રવ્ય છે, જળ છે, પૂદગલ છે, અજીવ છે, એ જીવની પ્રિયમાં થાય છે. પ્રભુ તને ભ્રાંતિ થઈ છે, બીજું કાંઈ જ નથી થયું. ભ્રાંતિને તોડવાની છે. તૂટશે કેવી રીતે? સ્વભાવની સામે જોઈશ તો ભ્રાંતિ તૂટી જશે. શું કીધું? અપરંપાર ગુણો છે જેનો અંત નહીં. આ અનંત 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 અનંત, છેલ્લો આ અનંત એમ છે જ નહીં. અને છેલ્લા અનંતમાં છેલ્લો આ, એટલા બધા અનંત અનંતના ગુણમાં કોઈ ગુણ એવો નથી કે વિકાર કરે. શું જોઈએ છે પ્રભુ તને? ક્લિયર કટ વસ્તુની વ્યવસ્થા, અત્યંત સ્પષ્ટમાં સ્પષ્ટ, અત્યંત સ્પષ્ટ. અનંત 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 અનંત, અને એમાં આ છેલ્લો ગુણ એવું નથી, એવો અનંત, એમાં એક પણ ગુણ એવો નથી કે જે વિકાર રૂપે પરિણમે. તેથી તેના જીવ સ્વભાવમાં રાગ તે પૂદગલ સ્વભાવ કહીને એમાં નથી એમ કહ્યું. પ્રભુ સમજવાનું તો આટલું છે જૈન દર્શનની અંદરમાં. ગુરુદેવના 9300 પ્રવચનની અંદરમાં આ એક વાત સમજવાની છે. તીર્થંકર પરમાત્માના 12 અંગ અને 14 પૂર્વમાં આ એક વાત સમજવાની છે. સોગાનીજીના સમસ્ત જીવનમાં આ એક વાત સમજવાની છે. જ્ઞાયક માત્ર હું, અપરિણામી તત્વ તે હું, પરમ પરિણામિક ભાવ તે હું. ચાર ભાવ છે તે વિભાવ ભાવ છે, અને એક ભાવ જે છે એ સ્વભાવ ભાવ છે. ચાર ભાવ છે એ કર્મકૃત ભાવ છે, અને હું છું એ નિષ્કર્મ ભાવ છું. એવો સ્વભાવને સમજે જૈન દર્શન સમજાણું કેવા છે. ગુરુદેવ મળ્યા એની સાર્થકતા કેવા છે. આપણે નિયમિત ગુરુદેવને સાંભળીએ છીએ, એનો વિચાર કરીએ છીએ, ચિંતન કરીએ છીએ, બધું સારું છે. એ બધું પ્રીતિ છે, રુચિ છે, અને એ ખરેખર બહુ સારી વાત છે. પરંતુ એની અંદરમાં યથાર્થતા, ઊંડાણપૂર્વક, રૂચિપૂર્વક એક શુદ્ધાત્મા છોડીને બીજે ક્યાંય ઊભો જ ન રહે. મારે આ બસ આ એક સ્વભાવનું કામ છે, બાકી કાંઈ કામ નથી. હવે એ સ્વભાવને તમે નિશ્ચય કહો તો નિશ્ચય છે, સ્વભાવને તમે સ્વભાવ કહો તો સ્વભાવ છે. હું આટલો છું એવું હું જાણું છું ને માનું છું, એની બહાર હું નથી એટલી મને ખબર છે. બસ એની બહાર મારું અસ્તિત્વ નથી, મારું અસ્તિત્વ જ્ઞાયક માત્ર મારું અસ્તિત્વ છે. તો પણ પર્યાયમાં રાગ છે તો કે એનું સમયનું સત છે, રેવા દે પ્રભુ એને, એની સામુ નહીં જો, તું જ્ઞાયકની સામુ જો. કારણ કે જ્ઞાયકની સામુ જોનાર જે છે એ પર્યાય છે. અને એ પર્યાય જ્યારે સર્વ સમર્પણ કરીને હું જ્ઞાયક છું એવું કહેશે તો એ પર્યાયની અંદરમાં નિયમથી જ્ઞાયક વસશે. એ તારે ચિંતા કરવાની જરૂર નથી. પર્યાયના ક્રમબદ્ધને ક્રમબદ્ધ ઉપર રહેવા દે, ક્રમબદ્ધનો વિશ્વાસ કર, ક્રમબદ્ધની વ્યવસ્થાને જાણ. અને હું આ ક્રમે રહેતો અનંત ગુણાત્મક એક વસ્તુ છું, ઉત્પાદ વય ધ્રુવ શક્તિ, આ કર્તૃત્વ શક્તિ, આ કાર્ય કારણ શક્તિ, ઉપાદાન ગ્રહણ ત્યાગ શૂન્યત્વ શક્તિ, એવું મારું અનંત ગુણાત્મક એક વસ્તુ છે, બસ એ હું છું એવો વિશ્વાસ કર, એવું શ્રદ્ધાન કર, એવું જ્ઞાન કર,
એની અંદરમાં ગુરુદેવ મળ્યા એની સાર્થકતા છે. ગુરુદેવનો સાચા અર્થમાં આપણે ઉપકાર મહિનો કહેવાશે, કારણ કે વસ્તુની વ્યવસ્થા જ આટલી છે, આની બહાર વસ્તુ નથી. આ વસ્તુની બહાર જે કાંઈ પણ છે એ આ વસ્તુ છે. 320મી ગાથામાં પૂજ્ય ગુરુદેવ શ્રી કેવળ જ્ઞાનને આ વસ્તુ કહે છે. કેવળ જ્ઞાન આ વસ્તુ છે. સુગનીજા સાહેબ કહે છે કે સિદ્ધથી સિદ્ધ સ્વભાવનો પરિચય કરાવવો એ કલંક છે. તો સ્વભાવે સિદ્ધ છું, સ્વભાવે અનાદિ અનંત પરમાત્મા છું. બધા સ્વભાવે અનાદિ અનંત પરમાત્મા જ છે, પરમાત્મા જ છે, અને હું પરમાત્મા જ છું એવો નિર્ણય, એવો શ્રદ્ધાન સૌ કોઈના અંતરંગમાં સહજ માત્રમાં થાય એવી મંગલ હોય.